ડેડિયાપાડા વિસ્તારમાં ધોરણ 11માં અભ્યાસ કરતી સગીર કન્યા ઉપર ગેંગરેપની ઘટના, કુલ 6 આરોપી જેલમાં. બનાવની વિગત અનુસાર ધોરણ 11માં અભ્યાસ કરતી સગીર કન્યા ઉપર ગેંગરેપ થતાં આ કન્યા ગભરાઈ ગઈ હતી. બનાવ પહેલ કન્યા સ્કૂલમાં જવાના બદલે દેડિયાપાડા એસટી ડેપો ખાતે આવી હતી, જ્યાં સગીરો તેની પાછળ આવેલા અને PWDના જૂના ક્વાર્ટરમાં તેને લઈ ગયા હતા, જ્યાં તેના પર પાશવી ગેંગરેપ થયો હતો. ઘટના બાદ સગીરા તેના ઘરે નહીં જતા માસીના ઘરે ગઈ હતી. તેના માતા પિતાએ ઘરે ન આવતા શોધખોળ કરી હતી. તેની પૂછપરછ કરતાં સગીરે કન્યાએ તેના ઉપર સામૂહિક બળાત્કાર થયો હોવાની ઘટનાની જાણ કરતાં પરિવારજનો હિપતાઈ ગયા હતા. આ બાબતની પોલીસ ફરિયાદ ડેડિયાપાડા પોલીસમાં નોંધાતા પોલીસે સઘન તપાસ આદરી હતી. બનાવની ઘટના બાદ પ્રાથમિક તપાસમાં સગીર કન્યાનું મેડિકલ પરીક્ષણ કરવાના આદેશો આપ્યા હતા અને દુષ્કર્મ આચરનારા એક આરોપી સગીર હોય પણ સરકારી હોસ્પિટલમાં તબીબી રિપોર્ટના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. એ ઉપરાંત મહિલા પોલીસ દ્વારા સગીરાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા તમામ 6 યુવકોની અટકાયત પણ કરવામાં આવી છે. હિમકરસી પોલીસ અધિક્ષક નર્મદાની સૂચના તથા માર્ગદર્શન અનુસંધાને જિલ્લામાં શરીર વિરુદ્ધને અનડેટ ગુનાઓ ડિટેક્ટ કરવા તથા આવા ગુનેગારોને ઝડપી જેલ હવાલે કરવાની સૂચના તથા માર્ગદર્શન આપતા તે અનુસંધાને રાજેશ પરમાર નાપુવાધી રાજપીપળા વિભાગના સુપરવિઝન હેઠળ પીપી ચૌધરી CPI ડેડિયાપાડા તથા AM પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર LCB તથા LCB ટીમના પોલીસ માણસો તથા BR પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ડેડિયાપાડા તથા ડેડિયાપાડા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ડેડિયાપાડા વિસ્તારમાં થયેલ સગીરભાઈની કિશોરી ઉપર સામૂહિક બળાત્કારની ઘટનાના આરોપીઓની શોધખોળ કરવા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલ હતા. જે અનુસંધાને ખાનગી બાતમીદાર મારફતે બાતમીના આધારે આ સામૂહિક બળાત્કારને અંજામ આપનાર આરોપીઓ એક અંકિતભાઈ સતીશભાઈ તડવી રહે થાણા ફરિયા ડેડિયાપાડા, બે આકાશભાઈ અશોકભાઈ વસાવા રવિકુમાર ઉર્ફે બશી અતુલભાઈ માછી, ચાર રાહુલકુમાર સગનભાઈ વસાવા ત્રણેય રહે પારસી ટેકરા ડેડિયાપાડા, પાંચ રાહુલભાઈ ઉર્ફે નાનુ જયેશભાઈ સોલંકી રહે નવીન નગરી ડેડિયાપાડા તથા 6 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં સામૂહિક બળાત્કારનો ગુનાની કબૂલાત કરેલ હોય જેથી આરોપીઓ વિરુદ્ધ દેડિયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક સગીર કન્યા ઉપર સગીર યુવકો દ્વારા સામૂહિક ઘટનાના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બાબતે દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ આ ઘટનાની નિંદા કરી સખત શબ્દોમાં વખોડી કાઢી પણ જિલ્લા પોલીસ વડા સાથે વાતચીત કરી આ ઘટનાને કોઈપણ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દીપક જગતાપ, JNSTV, રાજપીપળા. હું SJ મોદી, DYSP, SC/ST સેલ, નર્મદા ડિસ્ટ્રિક્ટ. દેડિયાપાડાની અંદર જે સામૂહિક બળાત્કારનો ગુનો બનેલો છે એમાં આગળની તપાસની અંદર જે ભોગ બનનાર સગીરભાઈની બાળા છે એને મેડિકલ તપાસણી માટે મોકલવામાં આવેલી છે અને આની અંદર જે ઈસમો સંડોવાયેલા છે, કુલ 6 ઈસમો સંડોવાયેલા છે, જે 6 ની ધરપકડ કરી લેવામાં આવેલી છે તાત્કાલિક ધોરણે અને એમાંથી 5 જે પુખ્ત વયના છે એમની મેડિકલ તપાસણી માટે મોકલી આપવામાં આવેલા છે અને એ પણ કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત એક બાળકિશોર છે જે સગીર વયનો છે અને એની પણ મેડિકલ તપાસણી કરી અને આરોપીઓના રિમાન્ડ મેળવી અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તમામ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સગીરાને પૂરતો ન્યાય મળે એ દિશામાં પૂરેપૂરા પુરાવા એકઠા કરી અને કાયદાકીય